આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા 19મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો. આ પદવીદાન સમારંભના અધ્યક્ષ આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી અને ગુજરાત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સમારંભના મુખ્ય મહેમાન પદેથી. તેઓએ લાઈવ વિડીયો દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે તેમજ પદવી મેળવનાર તમામને શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી નિયામક શ્રી IARI કર્ણાટક કૃષિ મિશન કર્ણાટક સરકાર ડૉક્ટર એસ પાટીલ, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર KB કથિરિયા, કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, આણંદ કૃષિ યુનિવર્સિટીના નિયામક મંડળ, વિદ્યા પરિષદ, સંશોધન પરિષદ, વિસ્તરણ શિક્ષણ પરિષદના સભ્યો, સ્ત્રીઓ મહિલાઓ, આણંદ કૃષિના કુલ સચિવ શ્રી ડૉક્ટર GR પટેલનાઓની વિશેષ ઉપસ્થિતિમાં કૃષિ પશુ સંવર્ધન ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કૃષિ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન ઉસ ગ્રેજ્યુએશન ડૉક્ટરની ડિગ્રી તેઓના હસ્તે એનાયત કરવામાં આવી હતી. તેઓએ પોતાની આગવી શૈલીમાં ડિગ્રી મેળવનાર તેમજ વૈજ્ઞાનિકો ઉપસ્થિત મહેમાનોને કૃષિ પશુપાલન વિશે રસપ્રદ માહિતીઓ પણ આપી હતી. મને આપ ક્યાંથી આવો છો અને આજે જે આપણે 8 મેડલ મળ્યા છે એના વિશે આપ શું કહેશો અને આવનારી પેઢીને પણ શું આપણે ખેતીવાડીના વિષય લેવા માટે પ્રેરણા આપશો? મારું નામ મીની પટેલ છે, હું ખેડા થર્મલથી બીકોમ કરું છું અને આજે મને મારા પદવીદાન સમારંભમાં જે 8 ગોલ્ડ મેડલ મળ્યા છે એના માટે હું મારા માતા પિતા, મારા પ્રોફેસર અને મારા ફ્રેન્ડ સર્કલને એનો શ્રેય આપવા માંગુ છું. અને હું આવનારી પેઢીને પણ એવું જ કહું છું કે સૌથી વધારે બીજા બધા સેક્ટરને પણ ઇમ્પોર્ટન્ટ આપતા સુધી આ સેક્ટરને પણ પોતાનું એટલું જ અગત્ય માની અને જોડાવાનો પ્રયત્ન કરો તો ખૂબ સારી પ્રગતિ. આપ આગળ જઈ શું બનવા માંગો છો? હું ભવિષ્યમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માંગુ છું અને મારા રિસર્ચ અને મારા આવડતથી વધારેમાં વધારે ખેડૂતોને મદદરૂપ થવું એવી ઈચ્છા. આજે જે આપણને 4 મેડલ મળ્યા છે આપ શું કહેશો એના વિશે, આવનારી પેઢીમાં તમે શું એગ્રીકલ્ચર વિષય લેવાનો શું પ્રેરણા આપશો વિદ્યાર્થી? હું બગડિયા ઈશા હોર્ટિકલ્ચર ફેકલ્ટીમાંથી છું, કોલેજ ઓફ હોર્ટિકલ્ચર આણંદમાંથી, અને મને 4 મેડલ્સ મારા BSc હોર્ટિકલ્ચર પત્યા પછીના અચીવમેન્ટ્સ માટે મળ્યા છે અને બસ આજે હું બહુ જ ખુશ છું. એકદમ મિક્સ્ડ ફિલિંગ્સ છે, આમ પ્રાઉડ ફીલ કરું છું, ખુશ પણ છું અને બસ આવી જ રીતે આગળ કોલેજને અને મારા પેરેન્ટ્સને અને ગુજરાતને બધાને પ્રાઉડ ફીલ કરાવીશ. આજે ઘણા વિદ્યાર્થીઓ ડૉક્ટરેટને એ બાજુ જઈ રહ્યા છે તો આપ એગ્રીકલ્ચર વિશે શું કહેશો વિદ્યાર્થીઓને આવવા માટે આ ભણતરમાં? અત્યારે ઇમર્જિંગ ફિલ્ડ છે અને ગ્રાઉન્ડ લેવલ ઉપર છે, લાઈક ગમે ફિલ્ડ્સ છે એગ્રીકલ્ચરમાંથી ઇમર્જ કરે છે, તો બસ હું એટલે જ બધાને શું કહેવાય સલાહ આપવા માગું છું કે એગ્રીકલ્ચર ફિલ્ડ એકદમ ઇમર્જિંગ છે તો એમાં આવવાથી આપણે દેશને આમ શું કહેવાય આપણો ખેતી પ્રધાન દેશ છે તો ખેતી પ્રધાન દેશ છે તો આપણે એમને મદદ કરી શકીએ. એ જ આ એક જ ફિલ્ડ એવી છે કે જેના થ્રુ આપણે મદદ કરી શકીએ. આગળ આપ શું બનવા માગો છો? હું અત્યારે માસ્ટર્સ પરસ્યુ કરું છું હોર્ટિકલ્ચરની અંદર ફૂડ સાયન્સ ડિગ્રીમાં, તો આગળ PhD કરીને એકેડેમિક્સમાં જ અંદર જઈને રિસર્ચ વર્ક કરવામાં મારી ઈચ્છા છે. મને આપણી દીકરીએ આજે જે 8 મેડલ મેળવ્યા છે આપ શું કહેશો? મારું નામ સુભાષ પટેલ, મારી દીકરી મિલી પટેલ, જેણે બહુ અભ્યાસમાં ખૂબ જ સફળતા મેળવી છે. આવી રીતે પહેલેથી જ એ અભ્યાસમાં આગળ જ રહી છે, નાનપણથી બહુ જ મહેનતું છે. એ નવોદય વિદ્યાલયની સ્ટુડન્ટ છે અને નવોદય વિદ્યાલયમાં પણ અગ્રેસર એણે અભ્યાસ કર્યો છે, એ એગ્રીકલ્ચરનો પણ અગ્રેસર અભ્યાસ કર્યો છે. આગળ એ MSc કરે છે નવસારી યુનિવર્સિટીમાં, ત્યાં પણ હજુ પણ આગળ વધે એવી અમારી આશીર્વાદ છે અને અમે એનાથી. આપ કયા ગામના વતની? અમારું ગામ છે મહીસાગર જિલ્લાનું વિરપુર તાલુકાનું ખેરોલી ગામ. આજે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા આણંદ કૃષિ યુનિવર્સિટીની 8 જેટલી ફેકલ્ટીઓના 8 કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોને જે ડિગ્રી એનાયત આપવા માટે એનાયત કરવા માટેનો માન્ય રાજ્યપાલશ્રીની અધ્યક્ષતાનો આ કાર્યક્રમ હતો. કોલેજમાં જુદી જુદી કોલેજોમાં અભ્યાસ કરતા આ યુનિવર્સિટીના 629 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોને આજે ડિગ્રીઓ એનાયત કરવામાં આવી.
ઉપરાંત કોલેજોમાં અને યુનિવર્સિટીઓમાં જે પ્રોફેસરો એ ખૂબ સારી રીતે અભ્યાસ કરાવ્યો છે એવા પ્રોફેસરોને પણ સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા અને જે બેસ્ટ સાયન્ટિસ્ટ છે એઓને પણ સુવર્ણચંદ્રકો આપવા માટેનો એ ખૂબ જ મહત્વનો થેન્ક યુ સર. સાહેબ, જે પ્રમાણે અત્યારે પ્રાકૃતિક ખેતી અને એને જે ઓર્ગેનિક ખેતીને જે પ્રાધાન્ય આપવામાં આવે છે, ગુજરાત સરકાર અત્યારે કયા પ્રકારે એમાં પ્રયત્ન કરે છે? રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે, ખેડૂતો વધુને વધુ આ ખેતી અપનાવતા થાય એના માટે ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. જુદા જુદા નિદર્શનોમાં ખેડૂતોને પ્રવાસે લઈ જવા માટેના પણ કાર્યક્રમો પ્રાકૃતિક ખેતીને નજરે જોઈ નિહાળે અને વધુ અપનાવતા થાય એના માટેના પણ આયોજનો થઈ રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય વસાવવા માટે દર મહિને 900 રૂપિયા લેખે એ વર્ષમાં 10,800 રૂપિયા પ્રાકૃતિક ખેતી કરતા અને ગાય વસાવતા ખેડૂતને એક ગાય માટે રાજ્ય સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એનું શિક્ષણ, સંશોધન અને તાલીમ એના માધ્યમથી આપવામાં આવે, એનો પ્રચાર અને પ્રસાર થાય એટલા માટે રાજ્યમાં પ્રાકૃતિક અને ઓર્ગેનિક યુનિવર્સિટીની રચના પણ કરવામાં આવી છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વિકાસ માટેનો નિગમ અને એનો વ્યાપ વધે એના માટેની પણ સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડ એની પણ રચના કરીને એના હસ્તક 100 કરોડ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવ્યા છે. એટલે રાજ્યમાં સર્વાંગી રીતે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે, વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય એના માટે અનેકવિધ યોજનાઓ દ્વારા રાજ્ય સરકાર ખેતીવાડી ખાતાના માધ્યમથી પ્રયત્નો કરી રહી છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, નામના રાજ્યપાલ શ્રી દેવવ્રત પાઠકજી, માટે સબ્જેક્ટ ઓફ નિમેટોલોજી ને એનસીએ ડોક્ટર દવાભાઈ જેઠાભાઈ પટેલ મેડલ ઇઝ અવોર્ડેડ ટુ ડોબરિયા સાગર. લેક ડિરેક્ટર આર અવોર્ડેડ ટુ જર્ણાસા. શ્રી દેસાઈ મિસ્ત્રી મેડલ, ડોક્ટર પી ડી મિસ્ત્રી એવોર્ડ ફોર હાઈએસ્ટ જીપીએ ઇન સબ્જેક્ટ ઓફ એગ્રીકલ્ચર મીટરોલોજી. ભાઈ વલ્લભભાઈ દેસાઈ મેડલ અવોર્ડેડ ટુ બિલ ત્રિવેદી. શ્રી ત્રિવેદી નિખિલ, સ્ટુડન્ટ ઓફ બીએ કોલેજ ઓફ એગ્રીકલ્ચર રાજુલા ભીમાનગરી દીપિકા. શ્રી